બાળકો કેમ છો? મજામાં ને? હું યુનિટી સ્કૂલમાંથી તમારા દીદી આજે વર્કશીટ ભણાવવાના છે. વર્કશીટની અંદર આજે આપણે ગુજરાતીમાં મૂળાક્ષર બંને ચિત્ર ઓળખી મૂળાક્ષર લખવાના છે. જો જેમ કે આ છે મરચું, મરચાનું શું થાય? મ, મગરનો મ. તો આપણે ખાનાની અંદર મ મરચાનો મ અને મગરનો મ લખવાનો છે, બરાબર? હા, હવે નીચે તો કે ર, રથનો ર અને રમકડાનો ર. તો આપણે ખાનાની અંદર શું લખશું? તો કે રથનો અને રમકડાનો બંનેનો થાય ર, આપણે ર લખીશું. પછી લ, લસણનો લ અને લખોટીનો લ. તો અહીં શું લખશું? કોણ કહેશે? હા, લ, લસણનો લ અને લખોટીનો લ લખવાનો છે, બરાબર? હવે આપણે ચિત્ર ઓળખી સાચા મૂળાક્ષર ફરતું ગોળ કરો. શું છે સૂચનામાં? ચિત્ર ઓળખી સાચા મૂળાક્ષર ફરતું ગોળ કરવાનું આપણને કીધું છે. તો આ શું છે? તો કે ઢ, ઢગલાનો ઢ. આ છે આપણું ચિત્ર અને આ છે આપણો મૂળાક્ષર. તો એની અંદર આપણે ઢગલાનો ઢને ગોળ કરવાનું કીધું છે. આ આપણું ઢગલાનો ઢ ગોળ કર્યો. આ છે ભમરડો. શું છે? ભમરડો. તો આપણે ભમરડાના ભને ગોળ કરીશું. હવે આ ચિત્ર છે આપણે તલવારનું. તો તલવારનું શું થાય? કોણ બોલશે? હા, તલવારનો ત. તો આપણે ગોળ કરવાનું કીધું છે ને, તમે બી સાથે સાથે નોટમાં ગોળ કરજો. આ છે આપણે, આ ચિત્ર શેનું છે? તો કે ફેણનો અણ. અણને આપણે, આ છે ક, ઇન, થ અને આ છે આપણો ફેણનો અણ. તો આપણે આને ગોળ કરીશું. આ ચિત્રની અંદર છે થ, થળનો થ. તો આપણે થને ગોળ કરવાનું છે. હા, આ છે આપણે મંદિરની ઉપર શું હોય? શેનું ચિત્ર છે? બોલો જી બાળકો. તો કે ધજાનો ધ. તો આપણે ધજાના ધને ગોળ કરવાનું છે, બરાબર ને? હવે ખાનામાં આપેલ મૂળાક્ષરથી જુદા પડતા મૂળાક્ષર પર ચોકડી કરો, બરાબર? જો અહીંયા આપણે એક બોક્સ આપેલું છે અને આની અંદર આપણે મોટા ખાનાની અંદર આપણે મૂળાક્ષરો લખેલા છે. તો આપણે ખાનામાં આપેલ મૂળાક્ષરથી જુદા પડતા મૂળાક્ષર પર ચોકડી કરવાની છે. તો કે આ છે બકરીનો બ. તો અહીંયા આપણે ચિત્ર શેનું છે? બકરીના બનું. આ છે ભમરડાનો ભ. આ છે બકરીનો બ અને આ છે બ અને આ છે બ. તો આપણે કયો જુદો મૂળાક્ષર થયો? તો કે ભમરડાનો ભ. એને આપણે શું કીધું? ચોકડી મારવાની કીધી. આપણે ચોકડી કરો એમ કીધેલું છે, બરાબર? હા, હવે ખાનાની અંદર છે વ, વહાણનો વ. તો આની અંદર વ વહાણનો છે, પછી ઠળિયાનો ઠ છે, પાછો વહાણનો વ છે, પાછો એ વહાણનો વ છે. આ ચિત્ર શેનું છે? તો કે વહાણના વનો, બરાબર? તો મૂળાક્ષર કયો જુદો પડ્યો? તો કે ઠળિયાના ઠનો, બરાબર ને બાળકો? હવે તમે બી નોટમાં લખજો અને વાંચજો.